નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી, વાત કરીશું ભારતીય જનતા પાર્ટીમાં વિરોધના એપી સેન્ટર વડોદરાની. વડોદરા કે જેની અંદરથી કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું. લોકસભા ચૂંટણી ટાળે ભારતીય જનતા પાર્ટીમાં ગજગ્રા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભાજપની અંદર ગજગ્રા એટલા માટે છે કારણ કે ભાજપમાં વિરોધનું એપી સેન્ટર વડોદરા હોવાની ચર્ચા છે. એવું એટલા માટે કારણ કે ન માત્ર કેતન ઇનામદાર પરંતુ આ પહેલા પણ અનેક લોકોનો વિરોધ સામે આવી ચૂક્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેમણે રાજીનામું ધરી દીધું, કેતન ઇનામદારની નારાજગીનું કારણ સામે આવ્યું હોવાની વાત સામે આવી છે. તેમણે કહ્યું કે મેં તો મારા અંતર્મનની વાતને સાંભળી છે. કોંગ્રેસના નેતા છે કુલદીપસિંહ રાહુલજી કે જે ભાજપમાં જોડાઈને ડભોઈ પ્રભારી બન્યા, તેને લઈને અસંતોષની લાગણી ફેલાતા તેમણે રાજીનામું આપ્યાની ચર્ચા છે. એ રાહુલજીને લેવામાં આવ્યા તેના કારણે અત્યારે કેતન ઇનામદાર નારાજ છે તેવી વાત છે. વિધાનસભા અધ્યક્ષ રાજીનામું આપનારથી સવાલ પૂછે છે કે કોઈ દબાણ છે કે નહીં, શું કોઈ દબાણવશ રાજીનામું? તો તેમણે કહ્યું આવી કોઈ પણ પ્રોસેસનું પાલન થયું નથી તેવી વાત પણ સામે આવી છે. કેતન ઇનામદારના રાજીનામાને કેટલાક ભાજપ નેતા પ્રેશર ટેકનિક ગણાવે છે. એટલા માટે કે જ્યારે ત્યારે પણ પક્ષની ઉપર પ્રેશર લાવવું હોય તો રાજીનામું ધરવું જોઈએ. શું આખરે કેતન ઇનામદારને મનાવી લેવાશે? આ સૌથી મોટો પ્રશ્ન અત્યારે છે. શું ઘીના ઠામમાં ઘી આખરે ઠરશે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે. મુદ્દો એ છે કે શું કેતન ઇનામદાર આ વખતે માનશે ખરા લોકસભા ચૂંટણી ટાળે ભારતીય જનતા પાર્ટીમાં ગજગ્રા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મને પોતાને ઘણી વખતે એવું લાગ્યું કે ભાઈ કંઈક કરતાં કંઈક, મારા પોતાની વાત કરું તો, કે મને એવું લાગ્યું કે કંઈક કરતાં કંઈક મારું મન નથી માની રહ્યું. અને બીજું કે મેં મારી વાત ઉપર સુધી પહોંચાડવાના પૂરેપૂરા પ્રયત્ન કાયમ કર્યા છે, પણ કંઈક કારણસર તો એ વાત જો મેં મારું રાજીનામું ભૂતકાળમાં પણ અધ્યક્ષશ્રીને જ મેલ કર્યો હતો અને આ વખતે પણ મેં અમારા વિધાનસભાના અધ્યક્ષશ્રીને મેલ કર્યો છે. આમાં કોઈ પ્રેશર ટેકનિક નથી. મેં કહ્યું ને કે અંતરાત્માનો અવાજ એને માન આપીને આ નિર્ણય મેં લીધો છે. તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું કેતન ઇનામદારના રાજીનામા અંગે નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ગત રાત્રિએ જ લોકસભાની રણનીતિ અંગે અમે ચર્ચા કરી, તે પછી તેમણે મોડી રાત્રે નિર્ણય લીધો. તેમણે કહ્યું કે મને પણ મીડિયાના માધ્યમથી જ ખબર પડી હતી. મીડિયાના માધ્યમથી જ સવારે ખબર પડી કે કેતનભાઈ રાજીનામું આપ્યું છે. બે દિવસ પહેલાં જ એમણે કાર્યકર્તા સાથે ભેગા કરીને સત્કારનો મારો કાર્યક્રમ રાખ્યો હતો. રોજે ટેલિફોનિક પણ અમે વાતચીત કેવી રીતના વિધાનસભામાં જિલ્લા પંચાયત અને બુથ લેવલે કામગીરી કરવી એની પણ વાતચીત થતી હતી, પણ આ વાતની ક્યારેય વાત થઈ નથી. એટલે મને બિલકુલ, હું અજાણ છું આ વાતની કે કિશનભાઈ રાજીનામું મૂક્યું. સવારમાં આપ મીડિયાના માધ્યમથી જ મને જાણકારી. હવે વાત કેતન ઇનામદારની. કેતન ઇનામદાર કોણ છે તેની વાત કરી લઈએ તો વડોદરા સાવલી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કેતન ઇનામદાર. કેતન ઇનામદાર કે જેઓ સાંસદ રંજનબેન ભટ્ટના નજીકના ગણાય છે. હમણાં જ આપે એમની બાઇક સાંભળી કે તેઓએ કહ્યું અમને પણ ખબર નથી. 2022 વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આપ વચ્ચે કાંટાની ટક્કર હતી. આ બેઠક પર કેતન ઇનામદારને 1 લાખથી વધુ મતો મળ્યા હતા. કોંગ્રેસના કુલદીપસિંહ રાહુલજી આપના વિજય ચાવડાને હાર આપી હતી. ત્યારે સાવલી વિસ્તારમાં લોકોના વિશ્વાસપાત્ર ગણાય છે કેતન ઇનામદાર. અચાનક જ કેતન ઇનામદારે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. હવે કેતન ઇનામદારના રાજીનામા પાછળનું કારણ શું હોઈ શકે તો વડોદરા ડેરીના વહીવટ સામે જંગની વાત, માન સન્માનને ઠેસ પહોંચતા રાજીનામું આપ્યું છે તેવું કેતન ઇનામદારે કહ્યું છે. ભાજપના જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે પક્ષની અંદર, આ વાતનો ઉલ્લેખ તેમણે કર્યો. પાર્ટીને પહેલા પણ રજૂઆત કરી હતી ઇનામદારનું આ કહેવું સામે આવ્યું છે. કુલદીપસિંહ રાહુલજી કે જે ભાજપમાં આવ્યા તેના કારણે તેઓ નારાજ હતા. 2022 અંદર કુલદીપસિંહ રાહુલજી કેતનની સામે ચૂંટણી લડ્યા હતા. 2020 પણ કેતન ઇનામદારે રાજીનામાની ધમકી આપી હતી. જીતુ વાઘાણી તે સમયે તેમને મનાવતા તેમણે રાજીનામું પરત ખેંચી લીધું. હવે વાત એ છે કે શું આ વખતે તેઓ પરત ખેંચશે? રૂપાણી સરકારમાં પણ વડોદરામાં ન્યાય મુદ્દે રાજીનામાની તેમણે ધમકી આપી હતી. કેતન સહિત 4 ધારાસભ્યો ભેગા થઈ યોગેશ પટેલના ઘરે ભેગા થઈને ધમકી આપી હતી. તો લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર આરંભ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મુખ્ય 3 પાર્ટીઓ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં પક્ષમાં પલટો યથાવત જોવા મળી રહ્યો છે. ક્યારે ભાજપનો કોઈ ધારાસભ્ય નારાજ થઈને પક્ષ પલટો કરે છે તો ક્યારેક કોંગ્રેસ તો કોઈ ધારાસભ્ય નારાજ થઈને પાર્ટીને બાય બાય કહે છે. એવામાં
આજે જ ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનું નાટક રચ્યું. બીજી બાજુ થોડા દિવસ અગાઉ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને ભારતીય જનતા પાર્ટી તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કર્યા. આ બાજુ વાઘોડિયાના ભાજપના પૂર્વ નેતા અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ચૂંટણી થવાની છે ત્યારે મધુ શ્રીવાસ્તવે બળાપો કાઢીને પોતાની વાત રજૂ કરી. આ તરફ યોગેશ પટેલ કે જેણે પણ પાર્ટી પર આક્ષેપ કરતા એ કહ્યું કે મંત્રીઓ ધારાસભ્યોને મળતા ન હોવાથી પ્રજાના કામો અટકી પડે છે. ડોક્ટરો મન ફાવે તેવા પૈસા વસૂલતા હોવાની ફરિયાદ તેમણે રાજ્ય સરકાર સુધી કરી હતી. ત્યારે કહી શકાય કે લોકસભાની ચૂંટણી વચ્ચે વડોદરા ભાજપમાં અસંતોષ છે. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસમાંથી નરેન્દ્ર રાવત જોડાયા છે અને યોગેશ ચુડકર કે જે રાજકીય વિશ્લેષક છે તે આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં. યોગેશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગુ છું કે જે અત્યારની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની વડોદરામાં એમ કહેવાય કે એપી સેન્ટર બન્યું છે નારાજગીનું. આ વખતે વડોદરા એક પછી એક નારાજગી સામે આવે છે. કેતન ઇનામદારનું રાજીનામું આપ કઈ રીતે જોઈ રહ્યા છો? માનસી, ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય છે કે મોદી સાહેબની આગેવાની હેઠળ બધું જ બહુ સારું ચાલે છે, સમૂહ સુત્રું ચાલે છે, બધું શાંત છે, શિસ્તબદ્ધ છે, કેડરબદ્ધ છે, એટલે કોઈ જાતનો અસંતોષ જેવું કંઈ છે નહીં. અને બધાને મોદી સાહેબના કાર્યકાળ દરમિયાન બધાને સંતોષ રહ્યો છે. આ વાત આ સામાન્ય રીતે કહેવામાં આવે છે, પરંતુ હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે હવે એક પછી એક ખબર પડવા માંડે છે કે આ વાત કેટલી ખોટી હતી અને આ વાતમાં કેટલો દમ હતો. એક પછી એક તમે જુદા જુદા જગ્યાએથી જુઓ તો કોંગ્રેસમાંથી ભાજપમાં બધા ધારાસભ્યો અને નેતાઓ આવે, અર્જુન મોઢવાડિયાથી માંડીને બીજા બધા, અને એમને ખૂબ સારી ટ્રીટમેન્ટ મળે અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી મહેનત કરીને અને પાર્ટીને મજબૂત બનાવીને જેમણે કાર્ય કર્યું છે એવા કાર્યકરો અત્યારે અસંતોષ અનુભવી રહ્યા છે. અને એ બધા એક પછી એક નામો ગણવા જઈએ એના કરતાં આજે વાત કરવી છે વડોદરાની, કે તમે વડોદરામાં બે દિવસ પહેલા જ્યોતિબેનનું પણ આપણે સાંભળ્યું કે જ્યોતિબેને પણ પોતે પોતાનો બળાપો કાઢ્યો. જ્યોતિબેન તો વડોદરાના મેયર પણ રહેલા છે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ રહ્યા છે, અને છતાં એમને એમ કહેવું પડ્યું કે પાર્ટીમાં અમારું માન સન્માન જળવાતું નથી. અને રંજનબેન ભટ્ટને તમે ઇલેક્શનમાં ટિકિટ આપો તો અમે અત્યાર સુધી શું કરવાના હતા? રંજનબેન ભટ્ટ અત્યાર સુધી બે વાર વડોદરામાંથી 5 લાખથી ઉપરથી મતોથી જીત્યા હતા. તેમ છતાં જ્યોતિબેનનો આ જે પ્રશ્ન છે એ બતાવે છે કે લોકોમાં કેટલો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં કેટલો અસંતોષ છે. મધુ શ્રીવાસ્તવની વાત કરીએ તો એ તો એક દબંગ નેતા છે અને એ વારંવાર કહી ચૂક્યા છે, અને જો એમને ટિકિટ આપવામાં ના આવે તો અપક્ષ લડશે એવી પણ વાત કરી ચૂક્યા છે. યોગેશ પટેલ પણ પોતે પોતાની નારાજગી બતાવી ચૂક્યા છે. એટલે વડોદરામાં આ ત્રણ મહાનુભાવોની વાત કરી. આજે જ્યારે રાત્રે 2:30 વાગે કેતન ઇનામદાર પક્ષમાંથી ધારાસભ્ય હોવા છતાં રાજીનામું આપે છે અને એક પોતાના પત્ર દ્વારા એ અધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષશ્રીને જાણ કરે છે, ત્યારે કેતન ઇનામદારે તો અગાઉ પણ ઘણી બધી ફરિયાદો કરી છે, એમના પ્રશ્નોના નિકાલ નથી આવ્યા ડેરીના વહીવટની બાબતે અથવા તો બીજા નાના મોટા પ્રશ્નો. મંત્રીઓને મળવાનું હોય તો મંત્રીઓ એમને સમય ના આપે. મધુ શ્રીવાસ્તવ તો બહુ સ્પષ્ટ રીતે કહે છે કે મંત્રીઓને જો અમને મળવાનો ટાઈમ ના હોય તો પછી અમે આશાને માટે ભારતીય જનતા પાર્ટીમાં રહીએ. એટલે આ જે અસંતોષ છે એ મુખ્ય કારણ બની રહ્યું છે કેતન ઇનામદાર માટે. પરંતુ ટેકનિકલી અત્યારે જુઓ તો કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે એવો પત્ર વિધાનસભાના અધ્યક્ષને લખ્યો છે એ નિયમ મુજબ નથી બરોબર. એમણે જાતે પોતે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂ થઈને પોતાનું રાજીનામું આપવું પડે, એમની પાસે જાતે કરવું પડે, સહી કરવી પડે. આ બધી પ્રોસીજર જ્યાં સુધી ન કરે અને વિધાનસભાના ધારાસભ્ય તરીકે જો કેતન ઇનામદાર હોય તો તેમની વસ્તુની ખબર જ હશે
કે પ્રોસેસ શું હોય છે રાજીનામું આપવાની? તેઓ ધારાસભ્ય છે તો નિયમોનું તેમને ખબર જ હશે, એટલે જ આ મુદ્દો ચર્ચાની ચગડોળે ચડ્યો કે આ પહેલા પણ ઘણી બધી વખત તેમણે આ વસ્તુ કરી ચૂક્યા છે. આ વખતે તમે શબ્દ વાપર્યો નાટક, આ એક જાતનું નાટક જ કરવામાં આવે છે. પ્રેશર ટેકનિક કહેવામાં આવે કે નહીં, તો એમને આ બધી જો પ્રોસિજરની ખબર હોય તો રાત્રે 2:30 વાગે રાજીનામું આપે, અને રંજનબેન ભટ્ટ એમના નજીક ના હોવા છતાં, આ વખતે લોકસભાના ઉમેદવાર હોવાથી એમના માટે કામ કરવાનું એમની સાથે રહેલા છતાં રંજનબેન સાથે પણ એ પોતાની વાતને રજૂ નથી કરતા અને એક પત્ર લખીને આ જાતની જાહેરાત કરે છે. એટલે આ એક જાતનું પ્રેશર ટેક્ટિક છે અથવા નાટક છે. અને કાં તો દિવસ દરમિયાન આજે વિધાનસભાના અધ્યક્ષને મળીને રૂબરૂમાં રાજીનામું આપે તો એ સમાચાર હજુ સુધી આપણને મળ્યા નથી. ઠીક છે નરેન્દ્રભાઈ, આપની પાસે આવું છું, કારણ કે આ જ્યારે નારાજગીની વાત થઈ રહી છે તો એક નારાજગી એ પણ સામે આવી કે રાહુલજી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના હતા, રાહુલજી અને બીજેપીમાં જોડાયા, હવે તેમના કારણે તેઓ નારાજ છે, કોંગ્રેસ પક્ષમાંથી તેઓ ગયા છે, તેમને લઈને આપનું શું કહેવું છે? એની સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીમાં ભાજપના અગ્નિ જેવી પરિસ્થિતિ છે. આપ જાણો છો કે આજે વાઘોડિયાના ધારાસભ્યની ચૂંટણી છે, કારણ કે એને રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. રંજનબેનનો વિરોધ સ્પષ્ટ રીતે જ્યોતિબેને કર્યું છે અને એમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય યોગેશ પટેલે રંજનબેનને ટિકિટ આપી પછી પાટીદારોની મિટિંગ કરી હતી. આજે જે વિરોધ સાથે એમને રાજીનામું આપ્યું છે એમાં સ્પષ્ટ જણાય છે, એમને કહ્યું મારું આત્મસન્માન જળવાથી. બીજું, ભરતી મેળો જે ચાલુ છે ભારતીય જનતા પાર્ટીની અંદર, એનાથી સૌ કોઈ નારાજ છે. આપ જાણો છો કે છેલ્લા 10-15 વર્ષની અંદર કોંગ્રેસના લગભગ 100-125 ધારાસભ્યો, ચૂંટાયેલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા, અને ત્યાં જઈને કાં તો એ મોટા પદ પર છે, કાં તો મિનિસ્ટર છે, કાં તો એમને તાત્કાલિક પદ આપી દેવામાં આવે છે, જેથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂક છે. જ્યોતિબેન પંડ્યાએ પોતાને રાજીનામું આપતા વિરોધ કરતા પહેલી લાઈન બોલ્યા કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ડરે છે, ત્યાં કોઈ સ્વતંત્રતા નથી, એકદમ ડિક્ટેટરશિપ છે. જે રીતે મોદી સરકારમાં તમામ વિપક્ષોને દબાવવા માટે, ડરાવવા માટે ઈડીની વાત હોય, સાથે સાથે સીબીઆઈની વાત હોય, કે ઇન્કમટેક્સ રેટ ફંડને જેલમાં પૂરી દેવામાં આવે છે, કાં તો ફસાઈ દેવામાં આવે છે, સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીના વહાણમાં અત્યારે લગભગ 60% કોંગ્રેસીઓ છે, 40% જેવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે. એટલે જે કેતન ઇનામદાર બોલી રહ્યા છે બહુ મસ્ત વાત કરી રહ્યા છે, કારણ કે આપણે જે ગઈ ચૂંટણીમાં જે કમલેશ રાહુલજી સામે જે ચૂંટણી કોંગ્રેસની સામે લડ્યા છે એ તો ભાજપમાંથી આવી ગયા, હવે એમને એ ડેરીની લડાઈમાં કેટલા સમયથી લડી રહ્યા છે, હવે ડેરીના ડાયરેક્ટર જે કમલેશ, હવે તો કશું બોલી શકે એમ નથી. કહેવાનો મતલબ આયાથી લોકોને લાવે છે એટલે આપણો આત્મસન્માન ગવાય છે. બીજું, મંત્રીઓની વાત કરી, ભારતીય જનતા પાર્ટીમાં એક મોટો દાવાનળ થશે, કારણ કે ત્યાં કોઈને બોલવાની સ્વતંત્રતા નથી અને જે પણ બોલે છે તે દબાવી દેવામાં. આ નીતિનભાઈ પટેલની વાત કરો, સામાન્ય રીતે કોઈ ભાષણથી ટિકિટ માંગતા હોય અને ટિકિટમાં દાવેદારી કરે, કોંગ્રેસમાં પણ એવી જ સ્થિતિ છે કે જે કોઈ પણ આપની રાજીનામા જે આપના ધારાસભ્ય છોડીને જાય તો પછી એમ કહે છે કે અમારી વાત ઉપર સુધી પહોંચતી જ નથી, અમે કહીએ છીએ અમારું કોઈ સાંભળતું જ નથી. મેં આપને એ સ્પષ્ટતા કરવા માંગુ, કોંગ્રેસ તરફથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કાવા દાવાઓ, પૈસાની રાજનીતિ, સત્તા લાંસા, સ્વાર્થ અને તમામ બાબતે કોઈ પણ પ્રકારે ધારાસભ્યોને ખરીદી દીધા છે. જો તમને લાગતું તમારા ત્યાં 156 સીટો આવી હોય તો શા માટે અર્જુનભાઈ મોઢવાડિયાની જરૂર છે, શા માટે સીજે તાવડાની જરૂર છે? આ બંનેને તો તમારે મંત્રી બનાવવા પડશે, અને એ શરતે લઈ ગયા છો તો કેતનભાઈ ઇનામદાર શું કરશે? મંજીરા વગાડશે? કહેવાનો મતલબ કોંગ્રેસમાંથી જાય છે તો પદની લાલસા, દાદાગીરી, સત્તાનો દુરુપયોગ. ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે નેતાઓને રિટાયર 24 કલાકમાં કરવામાં આવે છે, અમારે ત્યાં રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં ભયંકર નારાજ છે, એમને 24 કલાકમાં ફોન પર જાણ કરી, તાલુ મંત્રીથી દૂર કરી દીધી, ધારાસભ્યની ટિકિટ બી નથી આપી. એ સમયે એ નંબર 2 હતા જયારે પ્રધાનમંડળમાં, તો આ પ્રકારની નીતિમાં રાજેન્દ્રભાઈ શું કરતા હશે? એ ખૂબ બેસી રહેશે, ખૂબ બેસી રહેવું પડે, કારણ કે ત્યાં એમને ધમકાવવામાં આવે, એમને ઉપરથી આદેશ આપવામાં આવે કે જો બોલવામાં આવશે તો એમને પણ વિપક્ષની જેમ જેલમાં જવું પડશે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નરેનો છે,
એમને કોઈ પણ પ્રકારે રાજકીય રીતે કોઈ સુરક્ષિત નથી. અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે ટોળું છે, જે લોકો અત્યારે સામે થયા છે, સ્વાર્થ માટે દ્રાક્ષના જુખારી ગુજરાતની પ્રજા સંમત છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ, હજારો કાર્યકર્તાઓ સંમત છે ખરા કે આ જે ટોળું આવ્યું છે એ સિદ્ધાંતના કારણે જોડાયા છે, એ કોણો કઈ નીતિ અને પ્રામાણિકતાથી જોડાયા છે. જે બી કોંગ્રેસ માંથી ગયા છે કે બીજી પાર્ટી માંથી ગયા છે તો પદની લાલસાથી કંઈક મેળવવા માટે અને સ્વાર્થ માટે ગયા છે. અને એ તો એટલું મોટું ટોળું થઈ ચૂક્યું છે. અત્યારે મેં હમણાં તમને શરૂઆતમાં કીધું કે જે કોંગ્રેસ મુક્ત ભાજપની કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા ત્યારે કોંગ્રેસ યુક્ત થઈ ગઈ. એટલી મોટી સંખ્યાની અંદર આ લોકોએ ભરતી મેળો કર્યો છે કે તેનો 60% કોંગ્રેસી છે. લોકો મજાક બી બોલે છે કે કોઈ કોંગ્રેસી જાય છે તો ત્યાં પૂછે છે તમને કેવું લાગે છે કે અહીંયા તો અમારા બધા કોંગ્રેસી મિત્રો જ છે. કહેવાનો મતલબ પાર્ટી જેવું રહ્યું નથી. પક્ષની અંદર જે રીતે જૂના જોગીઓ જેટલા વર્ષોથી પક્ષની સાથે વરેલા એ કાર્યકરો એઓની વાત ન સંભળાય. બહારથી આયાતી જેટલા પણ લોકો છે તેઓને પક્ષ આપી દેવામાં આવે, તેઓને સ્થાન આપી દેવામાં આવે તો પછી નારાજગી આવે ને એ નારાજગી અત્યારે કંઈક પોલિટિકલ પ્રેશર સર્જવાનો પ્રયત્ન કરતું હોય તેવું લાગી રહ્યું છે. યોગેશભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી આવેલા એ લોકોની તમે અત્યારે નરેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે લગભગ બહુમતી થાય એ પરિસ્થિતિ છે. ત્યાં આગળ કોંગ્રેસ માંથી ગયા હોય અને કદાચ કાલ ઉઠીને એ લોકો એમનું પોતાનું એક ગુટ બનાવે તો એ પોતે અત્યારે ત્યાં રાજ કરી શકે એ પરિસ્થિતિ થઈ ગઈ છે. નરેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે 10 વર્ષમાં 100થી વધારે ધારાસભ્યો કોંગ્રેસ માંથી છૂટીને ભાજપમાં ગયા હોય. આ શું બતાવે છે? આ લોકશાહીની મજાક કરી રહ્યા છે. આપણે એક આખી સરકાર બને યોગેશભાઈ, એ એક ધારાસભ્ય જયારે ચૂંટાય છે ત્યારે 2 લાખથી વધારે જનમત લઈને આવે છે, જનાદેશ લઈને આવે છે, ત્યારે એ આ રીતે પાર્ટીમાંથી કોંગ્રેસના પંજા ઉપરથી ચૂંટેલા માણસ અત્યારે કમળમાં ઘૂસી જાય આ કેટલું યોગ્ય છે? એટલે ચિહ્નનું કોઈ મહત્વ રહ્યું નથી એવું માનો છો આપ? ફક્ત વ્યક્તિત્વ ચિહ્નનું મહત્વ નથી રહ્યું ને સાથે વિચારધારાનું કોઈ મહત્વ નથી રહ્યું. કોંગ્રેસની વિચારધારા શું હતી, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા શું છે? અને બીજી મુશ્કેલીની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી 2 માંથી અત્યારે 333 સુધી 303 સુધી પહોંચી લોકસભામાં, ત્યારે કોંગ્રેસ જે 415 નો રેકોર્ડ રાજીવ ગાંધીએ કરેલો એ અત્યારે ઘસાતી ઘસાતી ક્યાં જતી રહી છે. અને એનું નેતૃત્વ પણ કોઈ એવા ઠોસ પગલા નથી લેતું કે એ પોતાના કોંગ્રેસના ધારાસભ્યોને સંસદ સભ્યોને સાચવી શકે. આવું કેમ થાય છે? આનું ચિંતન થવું જોઈએ. કાં તો નેતાગીરી રાષ્ટ્રીય કક્ષાએ અથવા તો પ્રદેશ કક્ષાએ નબળી છે. હું રાષ્ટ્રીય કક્ષાની અત્યારે વાત નહીં કરું, પણ પ્રદેશ કક્ષાએ પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ થાય એની વિચારણા કરતા કરતા 3-4 પ્રદેશ પ્રમુખો આવી ગયા. અમારા પેલા ભાઈ હાર્દિક પટેલને પણ કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા. શંકરસિંહ પટેલ, શંકરસિંહ વાઘેલા જે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકર હતા, ફાઉન્ડર હતા, એને પણ કોંગ્રેસ પ્રમુખ બનાવ્યા હતા. એટલે કોંગ્રેસ પાસે કોઈ વિચારધારા અથવા તો કોઈ નીતિ કે એવું કંઈ છે કે નહીં એવો પ્રશ્ન મને કાયમ સતાવ્યા કરે છે. અને આજે પણ જ્યારે આ ધારાસભ્યો જઈ રહ્યા છે તો તમને એની ખબર પડવી જોઈએ કે ભાઈ આ જવાનો છે તો એને મનાવી લેવામાં કેમ નથી આવતા, અથવા તો એને એને શું અસંતોષ છે એ અસંતોષ તો કમસે કમ દૂર કરો. પણ ના, અને બહુ સ્વાભાવિક છે, હ્યુમન નેચર છે કે મધ હોય ત્યાં માખી જાય એ પ્રમાણે અત્યારે સત્તા હોય ત્યાં જવા માટે કોંગ્રેસમાંથી બધા લલચાયા છે. અત્યારે પરિસ્થિતિ એવી છે, પણ અત્યારે તો 400+ ની વાતો, 5 લાખ ની લીડ, 26 બેઠકો અંકે કરવી, કઈ રીતે અંકે કરવી, ત્યાંના ગ્રાસરૂટ લેવલનું કામ જો બધાને ખુશ રાખવા, યોગેશભાઈ તો જીવતા દેડકા જોખવા સમાન છે એવું થઈ ગયું છે અત્યારે તો પક્ષ સામા માટે. નરેન્દ્રભાઈ, તમે
5 લાખ શબ્દ તમે બોલ્યા એટલે હું થોડું ધ્યાન દોરું તમારું, કે પાટીલ સાહેબ આ 5 લાખ બોલ્યા છે કે રમતમાં નથી બોલ્યા, બહુ ગણતરી પૂર્વક બોલ્યા છે. મારી પાસે 6 સાંસદ સભ્યોનું એવું લિસ્ટ છે કે જે લોકો 5 લાખ થી વધારે મતથી 2019 માં જીત્યા હોય. આ રંજનબેન ભટ્ટની સામે જે અત્યારે બળાપો કાઢવામાં આવે છે એ 2 વાર જીત્યા હતા, અને એવી જ રીતે સુરતમાંથી દર્શનાબેન જરદોસ એ પણ 2 વાર સુરતથી 5 લાખથી વધારે જીત્યા હતા. પાટીલ સાહેબ નો રેકોર્ડ તો નરેન્દ્ર મોદી કરી શક્યા. પરંતુ જે પણ લીડ થી ચૂંટાયા છે, કોઈ વ્યક્તિગત તાકાત થી નહીં, ફક્ત ગુજરાતની અંદર થોડું ઘણું કહી શકું કે સીઆર પાટીલ પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી મોટી સંખ્યામાં વોટ મળે છે. બીજે તો પ્રજાએ મત આપ્યા છે ને મોદીજીને. ભારતીય જનતા પાર્ટીની કોઈ કેલિબરથી ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા લાવ્યો એવું જાણવા નથી. વાત હમણાં તમે કહી હતી કે કોંગ્રેસની વાત કરી, નરેન્દ્રભાઈ આપણે તો ચહેરાની જ વાત કરી. આપે જે પ્રશ્ન પૂછ્યો તેમાં મેઇન વસ્તુ છે ચહેરો. જો ભારતીય જનતા પાર્ટી પાસે મોદીનો ચહેરો છે ને એનાથી મતો મળતા હોય કે કોઈ પણ વ્યક્તિ મતદારો મત આપવા માટે જાય અને ત્યાંનો ધારાસભ્ય કોણ છે તેને એ પણ ન ખબર હોય, નહીં જો ભાજપનું બટન દબાવતો હોય તો પછી જો કોંગ્રેસમાંથી કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસને મત કેમ આપે? મત આપે મતદાર જ્યારે મત આપવા માટે પહોંચે, તો એ ચહેરાની જે તમે વાત કરી, કયો મહત્વનો ચહેરો આપની પાસે? રાહુલ ગાંધીનો ચહેરો? સ્પષ્ટ રીતે કોંગ્રેસ પાસે મોટી મૂડી છે. ઓકે, પરિસ્થિતિના અનુસંધાને આટલી લાંબી રાજકીય પક્ષ મોટો 1800 પર અમારામાંથી 50-60 નવા પક્ષ બન્યા. અત્યારે રાહુલજી છે, અમારી પાસે ખડગે સાહેબ છે, અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની જે પોલિસી છે, ભારતીય જનતા પાર્ટીની જે કૂટનીતિ છે, એના કારણે સમગ્ર ભારત દેશની અંદર નેતાઓ અને તમામ લોકો પ્રયાણ કરી રહ્યા છે કે ભરતી મેળામાં જોઈ થઈ રહ્યા. તમે કહ્યું કે કેમ રોકી શકતા નથી. આપ જાણો છો કે દેશની પરિસ્થિતિ ગંભીર છે. જે પ્રકારે ઈડી દ્વારા, જે પ્રકારે સીબીઆઈ દ્વારા અને ઇન્કમટેક્સ તમામ સંવિધાનિક સંસ્થાઓ દ્વારા તમામ વિપક્ષના નેતાઓને કાં તો ખરીદવામાં આવે છે ધમકામાં, પછી બહાર આવ્યા પછી બોલીએ કે મને કોઈ સાંભળતું નથી, વાત એ નથી. વાત મુદ્દાનો છે કે આ બધા શસ્ત્રોનો ઉપયોગ જે કેન્દ્ર સરકારના મોદીજી અને શાહ સાહેબ કરી રહ્યા છે, અને એની સામે સમગ્ર ગુજરાતમાં પણ તમે જુઓ, બધી જગ્યાએ જુઓ. આ વાત નરેન્દ્રભાઈ, મારી પાસે છેલ્લી 2 મિનિટ છે, એક એક પ્રશ્ન લઈને બંને પાસે જવું છે. નરેન્દ્રભાઈ, એક સવાલ આપને કે આપની જોડે આપના પક્ષની અંદર જેટલા પણ છે તે હવે સચવાશે ને લોકસભા સુધી? સ્પષ્ટ રીતે જે વ્યક્તિને જવું હોય એમાં અમે રોકી શકતા નથી. કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ પ્રલોભન કે દાગ ધમકી કે પોતાની મિલકત બચાવવા કે જેલમાં ન જવું હોય તો એ પાર્ટીમાં જાય, ભ્રષ્ટાચાર કરીને પકડાવવાનો હોય તો એમાં જાય. એ વોશિંગ મશીન ભારતીય જનતા પાર્ટીનું છે, એમાં મોટો ભરતી મેળો થઈ રહ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીમાં હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભારતીય આવેલું કોઈ પણ ન જાય જોડાયેલું છે. બિલકુલ બિલકુલ. અને યોગેશભાઈ, એક અંતિમ સવાલ મારી પાસે, 1 મિનિટ છે, કે આ જે આંતરિક વિખવાદ છે કેટલો નડશે બીજેપી? ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ તો ઘણો બધો છે, ઘણા બધા ગુટ છે, ઘણા બધા જૂથો છે. પરંતુ મોદી સાહેબ અને અમિત શાહ એનો એક ડર એવો છે અને એનું વ્યક્તિત્વ એવું છે કે કોઈ અત્યારે અવાજ કાઢતું નથી અને સમગ્ર રીતે ડરનો માહોલ છે. અત્યારે જે લોકો ટિકિટ, હવે નીતિનભાઈ જેવા જે ઘણા બધા લાયક છે, ઘણો બધો અનુભવ છે, એ અત્યારે પોતે જો પોતાની અકળામણ ક્યાંક ને ક્યાંક કાઢતા હોય, શિસ્તબદ્ધ કાર્યકર હોવાને કારણે બીજું નથી કરતા, પણ એમની ભાષા તમે જુઓ તો તમને સમજ પડે. એટલે આ જે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ છે એ ક્યારે એક મોટા બળવાની જેમ નીકળશે એ કહી શકવું મુશ્કેલ છે. બિલકુલ. યોગેશભાઈ અને નરેન્દ્રભાઈ આ બંને અમારી સાથે જોડાયા, જીએસટીવીની ચર્ચામાં સામેલ થયા તે બદલ આપ બંનેનો આભાર. તો નરેન્દ્રભાઈ અને યોગેશભાઈ બંનેને આપે સાંભળે, એમાં એક વાત એ પણ સામે આવી જે આપે છેલ્લી છેલ્લી મિનિટોમાં સાંભળી હશે કે પક્ષના જે કાર્યકરો છોડીને જાય છે, ધન સંપત્તિ, વ્યક્તિગત લાલસા બધા માટે બીજા પક્ષમાં જતા હોય છે. એટલે હવે વિચારવાની, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસમાંથી જેને આપ છૂટો છો, તો આપને પણ વિચારવાની જરૂર છે કે એવા પક્ષના નેતાઓને મત ન આપવા કે જે વ્યક્તિગત લાલસા માટે ગમે તે કરી શકે. વિચારવાની જરૂર પક્ષને પણ છે. જો એવા નેતા છે તો તેઓને કાઢી મૂકે તો જ સારું છે, તો જ પક્ષ બચશે. આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.